હેલો એવરી વન ધીસ ઇઝ યોર ટીચર નમન ત્રિવેદી ત્રિવેદીય અને આજનો લેક્ચર જે છે આપણે એમાં લેવાના છે મનુષ્યના કર્ણની રચના ઓકે તો ઘણા સ્ટુડન્ટ્સને અને હતી મનુષ્યના કર્ણની રચના માટે કે આ લેક્ચર બનાવો પ્રિપેર કરો તો એટલા માટે આ લેક્ચર પ્રિપેર કરું છું અને અહીંયા હું યુટ્યુબ પર અપલોડ કરીશ તો ગુજરાત મારી નોટ્સ ઇંગ્લિશમાં હશે પણ બધી સાયન્ટિફિક ટર્મ્સ ગુજરાતીમાં લખેલી છે તેમજ મારી વેબસાઇટ પરથી તમને આ નોટ્સ સંપૂર્ણ રીતે ગુજરાતીમાં મારા સ્ટુડન્ટ દ્વારા લખેલી તમને મળી જશે જે મેં ક્લાસમાં ભણાવી હશે ક્લાસમાં યુઝઅલી ગુજરાતીમાં ભણાવું છું ગુજરાતી મીડિયમમાં પણ મારી નોટ્સ ઇંગ્લિશમાં હોય છે ઓલવેઝ એ ખાલી તમારે થોડું જોવું જ પડશે તો કર્ણમાં ખાસ ધ્યાન આપજો થોડું કોમ્પ્લેક્સ બી છે અને હું એને સાઉથ સિમ્પલિફાઈ રીતે સરળ ભાષામાં સમજાવી આપીશ તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અંતઃકર્ણની અથવા સોરી આ કણની રચનાથી ઓકે ટેક કેર સ્ટે સેફ તો કર્ણ જે છે એને તમે ત્રણ ભાગમાં વિભાજિત કરી શકો છો કણ જે છે એને તમે ત્રણ ભાગમાં વિભાજિત કરી શકો છો ઓકે તો મનુષ્યના કણના ત્રણ ભાગ જે છે એ છે મધ્ય કણ અને અંતકણ ઓકે મધ્ય કણ અને અંતકણ ઓકે હવે તમે જોશો તો બાહ્યકર્ણ જે છે એમાં કર્ણપલવ કર્ણનલિકા અને કર્ણપટલ ઓકે કર્ણપલવ કર્ણનલિકા અને કર્ણપટલ ત્રણ વસ્તુનો સમાવેશ થશે ઓકે અથવા જેને કાનનો પડદો કહીએ એ બી કર્ણપટલ તમે કહી શકો તો આમાં અત્યારે હું ફર્સ્ટ તમને ખાલી આઉટલાઈન આપું છું કેમ કે આના વગર તમે આખું કરણ જે છે તે ના ભણી શકો એટલા માટે ખાલી આમાં અત્યારે હું આઉટલાઈન લઉં છું ઓકે પછી આવે છે મધ્યકણ પછી આવે છે મધ્યકણ તો મધ્યકણમાં ત્રણ કરણાસ્થિ છે મધ્યકણમાં ત્રણ કરણાસ્થિ છે એક તો છે હથો હથોડી એરણ અને પેંગળુ ઓકે મેલિયસ ઇન્કસન સ્ટેપિસ કે હથોડી એરણ અને પેંગળું જે ખ્યાલ હશે અને કર્ણકંઠ નલિકા બી આનો જ ભાગ ગણાશે અને કર્ણકંઠ નલિકા બી મધ્યકર્ણનો જ ભાગ ગણાશે જે તમે અહીંયા જોઈ શકો છો હવે વાત કરીએ છીએ અંતકર્ણની તો અંતકર્ણમાં કેવું છે કે કુહરીય રચના છે કુહરીય રચના હવે કુહરીય રચનાનો મતલબ શું થાય તો કે ભૂલ ભૂલામણી જેવી મતલબ કે આ પ્રકારની ભૂલ ભૂલામણી જેવી રચના છે ઓકે તો અહીંયા બે પ્રકારની કુહરી રચના હશે એક છે કલાકુહર અને બીજું છે અસ્થિકુવર કલાકુહર બી કહી શકાય અને એને કલ્પકુહર બી કહી શકાય ઓકે જ્યારે અસ્થિકુહર જે છે એ બી અસ્થિમય કુહરીય રચના હશે કલાકુહર કે કલ્પકુહર જે છે બંને શબ્દ ગુજરાતીમાં ઉપયોગમાં આવે છે એ શું ધરાવશે એ ધરાવે છે અંતલસિકા પ્રવાહ એ ધરાવે છે અંતલસિકા પ્રવાહ ત્યારે અસ્થિકુંવર જે છે એ ધરાવે છે બાહ્ય લસિકા પ્રવાહી એ ધરાવે છે બાહ્ય લસિકા પ્રવાહી હવે સમજો મનુષ્યના કર્ણનું જે કાર્ય છે એ બે કાર્ય કરે છે મનુષ્યનું કર્ણ જે છે એ બે કાર્ય કરે છે એક છે સાંભળવા માટેનું અને બીજું છે સંતુલન આ બે કાર્ય જે છે એ કર્ણ કરે છે હવે આ બંને કાર્ય મેઇનલી અંતકણ દ્વારા નિર્મિત થાય છે મુખ્ય કાર્ય સાંભળવાનું કાર્ય અંતકણથી જ થશે તો સાંભળવા માટે મુખ્ય રીતે જવાબદાર છે શંખિકા સાંભળવા માટે મુખ્ય રીતે જવાબદાર છે શંખિકા ઓકે જેની વાત હું અલગથી કરું છું કરીશ અને સંતુલનની વાત કરીએ ઓકે સંતુલનની વાત કરીએ તો સંતુલન માટે જવાબદાર છે વેસ્ટિબ્યુલ અંગ અને અર્ધ ગોળાકાર નલિકા અથવા અર્ધવર્તુળાકાર નલિકા સંતુલનની વાત કરીએ તો સંતુલન માટે આવશે આ બંને વેસ્ટિબ્યુલ અંગ અને અર્ધ ગોળાકાર નલિકા ઓકે વેસ્ટિબ્યુલ અંગ જે છે એ કાનની રજ જેવી રચના અથવા ઉદેરિકા જે રચના ધરાવે છે તો એ હશે મોટી ઉદેરિકા અને નાની ઉદેરિકા કદમાં મોટું તો મોટી ઉદેરિકા નાની ઉદેરિકા પ્લસ મેક્યુલા બી ધરાવશે ક્રિસ્ટાને મેક્યુલા બી ઓકે જે હું આગળ સમજાવીશ ડિટેલમાં અત્યારે ખાલી આપણે આઉટલાઇન લઈએ છીએ કે શું શું આવેલું છે અર્ધ ગોળાકાર નલિકા જે છે એની સંખ્યા ત્રણ હશે અર્ધ ગોળાકાર નલિકા જે તમે આ સ્વરૂપે આપણે લેશું એ તેની સંખ્યા ત્રણ હશે ઓકે ત્રણેય ખૂણે ગોઠવાયેલી હશે એકબીજા સાથે ઉદરિકાહારે જોડાયેલી હશે અને એમાં તને તુંબિકા અને ક્રિસ્ટાર તુંબિકા બંને રચના જે વાત કરી તે બી આ બંને ઉદરિકા અને ગોળાકાર નલિકાનાનું રક્ષણ તમને જોવા મળશે શંખિકાની વાત કરીએ તો અંદર કલામય રચના ધરાવશે શંખિકાશય ધરાવશે કલામય રચનામાં ત્રણ ગુહા છે સ્કેલા મીડિયા સ્કેલા વેસ્ટિબ્યુલાઇઝ સ્કેલા ટિમ્પેની અને કોટિકાય ધરાવશે કે જે મુખ્ય સાંભળવાનું અંગ છે અને શું ધરાવશે તો કે કોટિકાય કે જે મુખ્ય સાંભળવાનું અંગ છે તો કોટિકાય જે છે એ ખાસ તમને ખાસ ખબર હોવી જોઈએ તો આના વિશે બી આપણે ડિટેલમાં વાત કરીશું તો આ થઈ ગઈ ખાલી આઉટલાઇન આ થઈ ગઈ ખાલી આઉટલાઇન હવે હું ડાયગ્રામેટિક પાર્ટ લઉં છું એટલે ખાસ સમજજો તો આ તમે જોઈ શકો છો કે અહીંયા જે છે અહીંયા જે આ ફર્સ્ટ સ્કેમેટિક ડાયગ્રામ મેં જે બનાવ્યો છે આખી બધી અંત બાહ્ય અને મધ્યકણની રચનાઓ વિશે છે તો આ જે પાર્ટ છે દર્શાવે છે તમને બાહ્યકણ આ મધ્યકણ ઓકે આ બાહ્ય છે આ મધ્ય છે અને આ અંતકણ છે તો આપણે વન બાય વન ઝૂમ કરીને હું તમને સમજાવતો જાઉં છું ઓકે તો આ રચના જે દેખાય છે જે મેં ઝૂમ કરી છે એ બાહ્ય કણ છે એ છે કણ તો આ કણ પણ લઉં જે આપણે જોઈ શકીએ કાનની બહાર જે સ્નાયુમય રચના હશે ઓકે પછી આ કણ નલિકા ઓકે અને પછી અંદર જે આ દેખાશે આ જે પાર્ટ જે ડાર્ક કરું છું એ કણ પટલ છે એ શું છે કર્ણપટલ તો અવાજના મોજા કે જે કંઈ હશે સીધા અહીંયા હશે કાનનો પડદો જે કહીએ આપણે એ આ છે કાનનો જે પડદો કહીએ શું નોર્મલ લેંગ્વેજમાં એ આ છે ઓકે જનરલી આ આવી રીતના આમ ક્રોસમાં હોય આમ અંદર કદાચ ક્યારેય એન્ડોસ્કોપી કરી નહીં તો આ ક્રોસમાં હશે ને અહીંયા જે હશે પછી પટલ જે હશે એ તમને જોવા મળશે પછી આ જે દેખાય છે તમને હું જે આ ઝૂમ કરું છું આ મધ્યકર્ણ છે આ જે છે તે મધ્યકર્ણ છે તો અહીંયા થોડી એરણ અને પેંગળું ઓકે જે તમે હંમે લખેલું છે એ રીતની રચના છે આનું જોડાણ અહીંયા જે હશે અહીંયા આનું જોડાણ જે હશે એ કંઠ નલિકા હારે હશે જોડાણ જે હશે તે નલિકા સાથે હશે પછી આગળ જઈએ આપણે તો આગળ આવે છે અંતકણ રચના તો અહીંયા તમને જોવા મળે છે ખાસ કરીને આ અર્ધ ગોળાકાર નલિકા જે મેં વાત કરી અર્ધવર્ધોકાર તો આ વન ટુ ને થ્રી આપણે લેશું પછી આ જે ભાગ જે છે આ છે શંખિકા આ છે શંખિકા આ કરણાકંઠ નલિકા જે અહીંયા જોડાય મધ્યકણ સાથે એ છે આ ભાગ જે છે અહીંયા તમે આ જોવો છો તો આ જે દેખાય છે શંખિકા છે ઓકે એ છે શંખિકા અને અહીંયા તમે આ જે ધ્વનિ માટેની અથવા શ્રવણ ચેતા જે કહી શકો ઓકે જેમાં જે મસ્તિષ્કમાં જશે બાહ્યપમાં એના આધારે જે છે એ અવાજને પારખશે તો આ થઈ ગયું એની રચના અહીંયા આ જે ડાયાગ્રામ જે છે એમાં આપણે તમે અંતકરણનું આ જ આ જ આ જ ભાગ જે છે અંત એક જ મિનિટ જશે ને મનુ આ જે ભાગ છે હું રાઉન્ડ કરું આને તમે મેગ્નિફાઈ કરશો તમને આ વસ્તુ જોવા મળશે અને મેગ્નિફાય કર્યાથી તમને આ વસ્તુ જોવા મળે તો અહીંયા તમને ઉદરીક આરે ત્રણ અર્ધ ગોળાકાર નલિકા દેખાય છે વન ટુ થ્રી ઓકે આ ટુ વન ને આ થ્રી આ જે છે ઉદરિકા છે ઓકે અને એની હારે જોડાયેલું આપણે જે વાત કરી કે આ શંખિકા જે રચના જે છે આ પ્રકારની એ જોવા મળશે આનું સેક્શન લેશું આપણે તો આપણે આ રીતની જે રચના ટેક્સ્ટબુકમાં આપેલી છે ત્રણ ભાગવાળી સ્કેલા મીડિયા ટીમ્પેની અને વેસ્ટિબ્યુલે જોવા મળશે કે જે તમને ખ્યાલ હશે કે આનું આનું સેક્શન લઈશું આનો જો હું આનો જો હું ઊભો છેદ લઈશ તો મને આ રચના જોવા મળશે આનો ઊભો છેદ લઈશ તો મને એનો છેદ લેતા મને આ રચના જે દેખાય છે એ જોવા મળશે જે આપણે આગળ ઉપર ડિસ્કસ કરીશું એટલે આ ખાસ ખ્યાલ રાખજો આનો આનું તમે આ ભાગમાંથી તમે મેગ્નિફાય કરો તો આ જોવા મળે આનો છેદ લ્યો તો તમને આ રચના જોવા મળશે ઓકે તો આ બધો પાર્ટ છે હું પાછો તમને ફરીથી આપણે જ્યારે હમણાં ડિટેલમાં લઈએ છીએ ત્યારે સમજાવું છું તો હવે ખાસ ધ્યાનથી સમજો હવે મુખ્ય કણની થિયરેટિકલ પાર્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને એનિડમિકલ પાર્ટ લઈશું લેશું ભાઈ અંતસરચનાની વાત કરીએ તો કાનનું કાર્ય બે છે મુખ્ય રીતે સાંભળવાનું અને શરીરનું સંતુલન અને સ્થિતિ જાળવવાનું સાંભળવાનું અને શરીરનું સંતુલન અને સ્થિતિ જાળવવાનું ઓકે તો અહીંયા તમે જોશો તો જે સૌથી પહેલાં આપણે એઝ યુઝ્યુઅલ શરૂઆત કરીશું બાહ્ય કણથી ઓકે બાહ્યકણથી શરૂઆત કરીએ છીએ તો કણ જે છે એ કરણ પલ્લવ ધરાવે કે જે બહારથી તરંગો જે છે તેને ગ્રહણ કરશે એની અંદર વાળ અને મીણનો સ્ત્રાવ કરતી ગ્રંથિ હશે ઇયર વેક્સ જે ખ્યાલ હશે કાનનું મીણ જે કે ઘણી નોર્મલ છે કાનમાંથી નીકળે છે તો એ તમારે ઓલવેઝ તમારે એવરી ફિફ્ટીન ડેઝ ક્વન્ટી ડેઝ એકવાર ક્લીન કરવું જોઈએ નોર્મલ સ્ટરિલાઇઝ ઇયરબડ્સથી કાનમાં સડી પેન આંગળી વગેરે કંઈ નાખવું ના જોઈએ કેમકે ઇન્ફેક્શન કરી શકે ઈયર જે છે એ મદદરૂપ છે મતલબથી બહારથી કચરો કે બીજું કોઈ વસ્તુ સીધી અંદર કાનમાં પ્રવેશી ના શકે એટલા માટે છે તો એટલા માટે અહીંયા છે કે એમાં ખાસ કરીને તમને તો તરંગોને અંદર તરફ અને વાળ અને મીણનો સ્ત્રાવ કરતી ગ્રંથિ એ મીણ વધારે થાય તો પ્રોબ્લેમ કરે પણ મીણ ઓલવેઝ પંદર વીસ દિવસે તમારે એકવાર અપ કરવું જોઈએ ઇયરબડ્સથી ગમે તે વસ્તુ નહીં નોર્મલ તમારા એ સરેઝ ઇયરબડ્સથી જ કરવું જોઈએ પછી આવે નલિકા જેને ઈ એ એમ પણ કહેવાય સ્ટ્રોડરી મીટર્સ કે જે એ શું કહેવાય એક નલિકામય રચના છે હવે વાળ અને મીણની ગ્રંથિ હશે તો અહીંયા તમે જોશો કે આ કર્ણપલ્લવ છે અહીંયા તમે જોશો આ કર્ણપલ્લવ છે આ કર્ણ નલિકા છે અને પછી આવશે આ જે ડાર્ક રચના જે કરું છું એ કર્ણપટલ છે કે કાનનો પડદો જે કહીએ તો કર્ણ નલિકા જે હશે એ નલિકા એ સીધી જશે ક્યાં કર્ણના પડદામાં ઓકે બી કહેવાય કાનના પડદામાં બે સ્તર હશે આવી રીતના બે સ્તર જોવા મળશે ઓકે કાનનો પડદો જે હશે એમાં તમને આમ બે સ્તર જોવા મળશે બારનું જે સ્તર છે એ ત્વચાનું છે ઓકે સંયોજક પેશીનું બનેલું હશે અને અંદરનું જે હશે એ સ્લેશમાં આધારિત હશે અંદરનું જે હશે તે સ્લેશમાં આધારિત હશે ઓકે તો આ આપણે વાત કરીએ અત્યારે આટલા ભાગની ખાલી બરાબર જે આગળ તમને ડાયગ્રામમાં એક્સપ્લેન કર્યું હવે આના પછી આપણે ખ્યાલ છે કે આ ભાગ પછી મધ્ય કણ આવશે ઓકે આ ભાગ પછી મધ્યકણ આવેલું હશે તો હવે હું વાત કરું છું મધ્યકણની મધ્યકણ જે છે ત્રણ કરણઅઅસ્થી ધરાવે છે મતલબ કે ત્રણ નાની અસ્થિમય રચનાઓ જે છે એ ધરાવે છે ઓકે તો જેને આપણે કહીએ છીએ હથોડી એરણ અને પેંગળું જેને આપણે કહીએ છીએ હથોડી એરણ અને પેંગળું સૌથી પહેલું જે હશે હથોડી હશે મતલબ કે આની કરણ સાથે જોડાયેલું હથોળી હશે પછી આવશે એરણ આકારનું અને પછી આવશે પેંગડા આકાર એરણ જે હશે એરણ જે હશે એ હથોડી સાથે જોડાયેલું હશે બહારથી અને અંદરથી પેંગડા સાથે જોડાયેલું હશે એ ખાસ ખ્યાલ રાખજો એરણ જે હશે હથોડી સાથે બહારથી જોડાયેલું હશે અને પેંગડા સાથે અંદરથી જોડાયેલું હશે આનું કાર્ય જે છે એ ધ્વનિના તરંગોને અંદરની બાજુ મહત્તમ વહન કરવાનું છે મતલબ કે વહન ક્ષમતા વધારવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આ ગોઠવણી જે છે જે હું ઝૂમ કરું છું તો આ ભાગ જે છે એ કર્ણપટલ છે ઓકે આ હથોડી છે ઓકે આ પેંગડું છે અને આ એરણ છે તો આ રીતના ગોઠવણી તમને જોવા મળશે ખાલી સ્કીમેટિક ડાયાગ્રામ જે છે એ છે કર્ણકંઠ નલિકા જે હશે એ બી મધ્યકર્ણ સાથે જોડાયેલી હશે આ ખાસ ક્વેશ્ચન પૂછાય છે નીટમાં ખ્યાલ હોવો જોઈએ તો આ શું કરશે કે મધ્યકર્ણને કંઠનળી સાથે જોડશે મધ્યકર્ણને કંઠનળી સાથે જોડશે તો તમે જો માણસનો ચહેરો લેશો ઓકે આ રીતે તો અહીંયા કાન છે તો આ જે પેસેજ આવશે નલિકા જે અહીંયાથી બી આ એના મુખનો બી પાર્ટ આવશે તો આ પાર્ટની વાત કરીએ છીએ જે કર્ણહારે જોડાયેલી હશે એટલા માટે એને નલિકા કહેવાય છે કર્ણકંઠ નલિકાનું કાર્ય જે છે એ કાનના પડદાની બંને બાજુ દબાણ જે હશે એનું સંતુલન જાળવવાનું છે કાનના પડદાની બંને બાજુ જે દબાણ હવાનું દબાણ જે નિર્મિત થશે એનું સંતુલન જાળવવાનું છે આ સંતુલન નહીં જળવાય તો પ્રોબ્લેમ થઈ શકે છે નોર્મલ સ્થિતિ જાળવવા તો આટલું છે મધ્ય અને બાહ્ય કણમાં કે જે કમ્પેરેટિવલી ઘણું ઈઝી છે તો મેં તમે જોશો તો આપણે અત્યાર સુધીમાં આપણે આ જે વાત કરી એમાં આપણે આટલો પાર્ટ કવર કર્યું અને આ બી કણકણના લિકા બી આપણે કવર કરી હવે આપણે જે વાત કરવાના છીએ એ સ્પેસિફિકલી આપણે હવે આપણે વાત કરીશું આ ભાગની હવે આપણે વાત કરીશું અંધકણના ભાગની અથવા તો આપણે ખાસ કરીને આ જે પાર્ટ જે અંતકણનો જે આ મેગ્નિફાય કરેલો છે એની વાત કરશું ઓકે તો પહેલાં થિયરી સમજાવું છું પછી આપણે આગળ જઈએ છીએ તો અંતકણ જે છે એ તમે અહીંયા વાંચી શકો છો કે અંતકણ જે છે ઓકે અંતકણ એ જટિલ અસ્ત અનિયમિત તથા કુહરીય રચના છે જટિલ અનિયમિત તથા કુહરીય રચના છે ઓકે હવે આ અસ્થિ કુહર અને કલા કલાકુહર બે ભાગમાં તમે એને વિભાજીત કરી શકો છો આગળ વાત કરી તો અસ્થિમય ભૂલ ભૂલામણી જેવી રચના હશે તો અસ્થિમય ભૂલ ભૂલામણી જેવી રચના હશે તો એને આપણે શું કહેશું એને આપણે કહેશું અસ્થિકુહર તો એ ઘણી ઘણી બધી આ પ્રકારની નલિકામય રચના છે બહારની બાજુ જોવા મળશે અને એ બાહ્ય લસિકા દ્રવ્ય ધરાવશે બાહ્ય લસિકા દ્રવ્ય ધરાવશે ઓકે પ્લસ કેલા ટિમ્પેનિસ કેલા વેસ્ટિબિલાઈમાં બી આ જોવા મળશે જે તમને હું આગળ સમજાવું છું હમણાં ઓકે તો અસ્થિ જે છે બાહ્ય દ્રવ્ય ધરાવે છે એ બી તમને પ્રશ્ન પૂછે તો એ ખ્યાલ હોવો જોઈએ અસ્થિની કુહરમય રચના જે બાહ્ય દ્રવ્ય ધરાવે એ અસ્થિ કહેવાશે બીજી જે આપણે કલ્પકુવર અથવા કલાકુહર કહીએ છીએ કલ્પકુહર અથવા કલાકુહર બી કહી શકાય તે કોની તે જે હશે તે બાહ્ય દ્રવ્યની અંદર હશે એટલે કે તેની ફરતે બાહ્ય લસિકા દ્રવ્ય હશે અને કોની અંદર હશે તો અસ્થિ અંદર હશે અસ્થિકુહરની અંદર હશે આ કયું પ્રવાહી ધરાવશે તો આ પોતે જે છે અંતલસિકા ધરાવ દ્રવ્ય ધરાવશે અથવા અંતલસિકા પ્રવાહી ધરાવશે તો સમજવા માટે સિમ્પલ ડાયાગ્રામ છે કે બહારની બાજુ આ અસ્થિ કુહર છે કે બહારની બાજુ જે છે આ અસ્થિ કુંવર છે દેખાતી હશે જે બાહ્ય લસિકા દ્રવ્ય ધરાવે છે અથવા બાહ્ય લસિકા પ્રવાહી ધરાવે છે અંદર જે કલાકુહર છે જે અંતરસિકા પ્રવાહી ધરાવે છે તો આ રીતની આ રચના જે છે એ થઈ ખાલી તમને આ ઈઝી પડે સમજવા માટે આ સૌથી ઇઝી વે છે આનો ક્વેશ્ચન પૂછે છે તો ખ્યાલ હોવો જોઈએ ઓકે હવે ખાસ સમજજો ઓકે હવે ખાસ સમજજો કે તો આપણે અત્યારે જે વાત કરી એ કોની વાત હતી તો આપણે આ બધા રિજિયનની કે આની વાત કરી કે આ જે છે કુહરીય રચના છે ઓકે આજે છે એ કુહર્ય રચના છે હવે હું વાત કરું છું કે આપણે કીધું હતું વાત થઈ હતી કે બે કાર્ય છે મતલબ કે અંતઃકણ જે છે એ સામાન્ય રીતે અહીંયા તમે જોઈ શકો છો કે બે કાર્ય કરે છે અંતઃકણ સંતુલનનું બી કાર્ય કરે ઓકે અને સાંભળવાનું તો આપણે પહેલાં સંતુલનની વાત કરીએ સંતુલન માટે કોણ જવાબદાર છે વસ્ટબ્યુલંગ સંતુલન માટે જવાબદાર છે વસ્ટીબ્યુલંગ તો એ ક્યાં આવેલું છે શંખિકા પર ગોઠવા ગોઠવાયેલું છે વેસ્ટિબ્યુલ અંગ જે છે વેસ્ટીબ્યુલ અંગ જે છે એમાં બે ભાગ છે એક તો છે વેસ્ટિબ્યુલ અને બીજું છે અર્ધગોળાકાર વર્ધ ગોળાકાર નલિકા કે જે ત્રણની સંખ્યામાં આગળ બી વાત કરેલી વેસ્ટીબ્યુલ જે છે ઉદરિકા ધરાવે તો હું અહીંયા વાત કરું છું હવે વેસ્ટિબ્યુલની ઓકે તો તમને આ ખાસ ખ્યાલ હોય કે આ બે વસ્તુ ધરાવે એક તો છે અર્ધગોળાકાર નલિકા અને વેસ્ટિબ્યુલ અત્યારે હું સંતુલનની માત્ર વાત કરું છું શંખિકા ઉપર આવેલું છે મતલબ કે તમને ખ્યાલ હશે કે શંખિકા જે છે અહીંયા છે તો આ આપણે અત્યારે વાત કરીએ છીએ આ ભાગની અત્યારે હું વાત કરું છું માત્ર આ ભાગની કે જે વેસ્ટીબ્યુલ અંગ બનાવે છે કે જે વેસ્ટીબ્યુલ અંગ બનાવે છે તો અહીંયા તમે જોશો તો વેસ્ટિબ્યુલ અંગમાં ઉદેરિકા નાની અને મોટી બે હશે મોટી યુટ્રિકુલ નાની સેક્યુલ ગુજરાતીમાં તો એ જ કહે છે એ સંવેદી ભાગ છે અને મેક્યુલ આકૃષ્ટા બી ધરાવશે પ્લસ બીજી હું વાત કરું છું હવે આ ભાગની વન ટુ એન્ડ થ્રી તો આજે મેં લાઇન કરી છે આ આ પાર્ટની ઓકે તો એ શું છે એ છે ખરેખર અર્ધ ગોળાકાર નલિકા કે જેની સંખ્યા ત્રણ છે કઈ કઈ હશે તો કે એ છે ઉપરી પશ્વ અને પાશ્વીય અને આ ત્રણે ત્રણ જે હશે એકબીજા સાથે આ ત્રણે ત્રણ જે હશે એ એકબીજા સાથે કાટ ગોઠવાયેલી હશે આ ત્રણે ત્રણ જે હશે એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલી હશે તો આમાં દરેક જે અર્ધ ગોળાકાર નલિકા જે છે એના વિશે આપણે વાત કરશું હમણાં ઓકે હવે સમજો ગોળાકાર નલિકા જે હશે અર્ધ ગોળાકાર નલિકા જે હશે તે બાહ્ય લસિકા પ્રવાહીમાં ગોઠવાયેલી હશે અર્ધ ગોળાકાર નલિકા જે હશે એ ખાસ ખ્યાલ રાખજો કે સમા ગોઠવાયેલી હશે બાહ્ય લસિકા પ્રવાહીમાં ગોઠવાયેલી કે ફેલાયેલી હશે ઓકે મતલબ કે અર્ધ ગોળાકાર નલિકા જે હશે એની આસપાસ તમને બાહ્ય લસિકા પ્રવાહી જોવા મળશે હવે સમજજો અહીંયા હું આ ડાયાગ્રામ ફોકસ કરું છું ઓકે તો આ તમને જે દેખાય છે આ જે છે અર્ધ ગોળાકાર નલિકા છે ઓકે આ ઉપરી છે આ પશુઓ છે અને આ પાશ્વીય છે આ પાશ્વીય છે આ પશ્વ છે આ ઉદરિકા છે આ બંને જે છે ઉદરિકા છે અને આ વાળો પાર્ટ છે ઓકે જે તમે જોઈ શકો છો તમે અહીંયા જોશો તો અહીંયા તમને આ ઉપસેલો ભાગ દેખાતો હશે જેને આપણે કીધું છે તુંબિકા જેને આપણે કીધું છે તુંબિકા મતલબ કે દરેક અર્ધ ગોળાકાર નલિકાનો જે અંત ભાગ જે છે તે ઉપસેલો હશે આ પ્રમાણે ઉપસેલો હશે તો તમે અહીંયા જોઈ શકો છો તો એને આપણે તુંબિકા કહીએ છીએ જેમ કે અહીંયા બી મેં દર દર્શાવું છું કે દરેક અર્ધ ગોળાકાર નલિકાનો જે તલસ્થ ભાગ છે કે જે ફૂલેલો ભાગ હશે આ જો સાંકડો છે અને આ ફૂલેલો છે એને કહેવાશે તુંબિકા આ તુંબિકા પર બી તમને એક ઉપસેલી રચના જોવા મળશે જે રોમમય કોષ ધરાવે અને જે સંતુલનનું કાર્ય કરે એને કહેવાય ક્રિસ્ટા તુંબિકા પર બી તમને એક રચના જેમ કે આ તુંબિકા છે એના પર તમને આવી ઉપસેલી રચના જોવા મળી છે એને કહેવાય ક્રિસ્ટા ઓકે કે જે રોમમાં કોષ ધરાવશે આવશે અને સંતુલનની શરીરના સંતુલન જાળવણીનું કાર્ય કરશે કે જે અહીંયા મેં લખેલું છે અને સમજાવેલું છે ઓકે હવે વાત કરીએ કે ઉદરિકા જે છે મતલબ કે હવે આપણે વાત કરીએ છીએ આ બંનેની હવે આપણે વાત કરીએ છીએ ખાસ કરીને આ યુટ્રિક્યુલર અને સેક્યુલર આ બંનેની તો આ બંને ઉદરિકા છે આ મોટી ઉદરિકા છે નાની ઉદરિકા છે ઓકે હું ફરી ઝૂમ તમારા માટે જ કરું છું તો વેસ્ટિબ્યુલ અંગમાં વેસ્ટિબ્યુલ જે ભાગ છે એમાં આપણે કીધું કે થેલી જેવી રચના છે એમાં ઉદરિકામાં મોટી ઉદરિકા નાની ઉદરિકા છે ઓકે નાની ઉદરિકા ક્યાં જશે શયમાં જશે ઓકે એ ખ્યાલ આવે છે બંને ઉદરિકા જે છે એને કાનની રજબી કહે છે અને સેની બનેલી હશે એનો પ્રશ્ન પૂછેલો છે નથી આપ્યું કેલ્શિયમ કાર્બોનેટ અને પ્રોટીનની એ બનેલી હશે કેલ્શિયમ કાર્બોનેટ અને પ્રોટીનની તે ઉપરાંત જે ઉદરિકા જે હશે એની પર સંવેદી બિંદુ જોવા મળશે જેને મેક્યુલા કહેવામાં આવે ઉદરિકા જે હશે ઉદરિકા પર સંવેદી બિંદુ જોવા મળે ઓકે સંવેદી બિંદુ જેને કહેવાય મેક્યુલા જેને કહેવાય મેક્યુલા જે રોમમય કોષ અને આધાર કોષ ધરાવે છે શરીર સંતુલન સ્થિતિની અને સ્થિતિ જાળવવા માટે જરૂરી છે ઓકે તો હવે હું તમને ફરી પાછો પહેલો અગાઉનો ડાયાગ્રામ જે છે સમજાવું છું એટલે તમને ઇઝી રહે તો હવે આપણે વાત કરીએ છીએ કે આ તમે જોઈ શકો છો અહીંયા કે આ અર્ધગોળાકાર નલિકા છે એક નંબર આ સેકન્ડ છે અને આ થર્ડ છે આ જે ફૂલની રચના જે હશે દરેકની અંદર ઓકે જે હું ડાર્ક રેડ કરું છું એ તમે તુંબિકા કહી શકો પછી તમે આ જોવો છો તો આ મોટી ઉદેરિકા છે આ નાની ઉદેરિકા છે ઓકે હવે તમે અહીંયા જોશો તો આ નાની ઉદેરિકા જે છે એ સીધી જોડાયેલી કોની હારે છે આ જે ભાગ દેખાય શંખિકા હારે મોટી અહીંયા છે અહીંયા નાની અહીંયા છે ઓકે તો આ ત્રણ જે છે એ ગોળાકાર નલિકા થઈ ગઈ ઓકે ત્રણે એકબીજાને કાટખૂરે ગોઠવાયેલી છે પછી આપણે વાત થઈ ગઈ ઉદરિકાની એટલી ને હવે આપણે વાત કરીશું શંખિકાની તો આ જે આટલો ભાગ જે છે આ જે ભાગ જે છે એ વેસ્ટીબ્યુલ અંગ બનાવે એ શું બનાવે વેસ્ટિબ્યુલ હવે આપણે સાંભળ અને આ જે ભાગ છે એનું કાર્ય શું છે તો કે આનું કાર્ય શરીરનું સંતુલન જાળવવાનું છે જ્યારે આ જે પાર્ટ છે જ્યારે આ જે પાર્ટ છે જેની વાત કરશું આપણે શંખિકા વગેરે અને આ પાર્ટની બી વાત કરશું પેગી તો આ જે ભાગ જે છે એ સાંભળવા માટે છે એ શેના માટે છે સાંભળવા માટે ઓકે તો તમે પણ ધ્યાનથી સાંભળજો હવે સમજો હું આનું સેક્શન લઈશ તો મને આ રચના જોવા મળશે હવે ટેક્સ્ટબુકમાં ભૂલ ક્યાં છે કે આ પ્રોપર બતાડ્યું નથી આ જે છે એ પ્રોપર બતાડ્યું નથી ને પછી આનું લંબત સેક્શન જે છે એ આ રચના બતાડે એવું ક્યાંય લખ્યું નથી આ કીધું હોય તો સમજાઈ જાય આ કીધું હોય તો ઇઝીલી સમજાઈ જાય એટલે પહેલાં હું તમને ડિસ્ક્રિપ્શન સમજાવું છું પછી આપણે વાત કરીએ આની ઓકે ક્વેશ્ચન્સ માટે ડિસ્ક્રિપ્શન બી જરૂરી છે તો સાંભળવાની વાત કરીએ મનુષ્યની અંદર સાંભળવાની વાત કરીએ તો મુખ્ય રીતે બે વસ્તુ અંતઃકરણમાં સાંભળવાનું કાર્યમાં શંખિકા અને કોટિકાઇ જવાબદાર આવશે તો કોટિકાઇ જે છે એ સાંભળવાનો અંગ છે કે જે જે કોટાઈ હતો એના નામ પરથી એ આપેલું છે અને જેણે આ અંગની શોધ કરી હતી ઓકે તો એના એનાટોમિસ્ટ ઉપરથી આ નામ છે એના જે શોધક હતા એના પરથી હવે અહીંયા જોશો તો શંખિકા જે છે એ અસ્થિકુહરીય રચના છે અને અતિ ગૂચડામય રચના છે એ સેના જેવું લાગે છે શંખ જેવું એટલા માટે શંખિકા કહેવાય એ સેના જેવું લાગે છે તો કે આ રીતના આમ શંખ જેવું એટલા માટે એને શંખિકા કીધું છે ઓકે ખાસ ખ્યાલ રાખજો ઓકે જે તમને અહીંયા બી દર્શાવી શકેલું છે એટલા માટે શંખિકા કીધું છે બીજું અસ્થિકુહરીય રચના છે એટલે શું ધરાવશે આ શંખિકા જે છે અસ્થિકુહરીય રચના છે તો શું ધરાવે બાહી લસિકા પ્રવાહી ઓકે હવે આપણે આ શંખિકાનું સેક્શન લેશું મેં તમને જે પહેલાં જગાઉ વાત કરેલી આનું જો સેક્શન લેવામાં આવે ઓકે તો તમને ત્રણ લંબત ખંડ મળશે તો તમને ત્રણ લંબત ગુહા કે ખંડ મળશે ઓકે જેમાં મધ્યમાં હશે સ્કેલા મીડિયા જેમાં મધ્યમાં હશે સ્કેલા મીડિયા પછી હશે સ્કેલા વેસ્ટિબ્યુલ અને પછી હશે ટિમ્પેની ઉપર હશે વેસ્ટિબ્યુલ નીચે હશે ટિમ્પેની ઓકે તો હવે હું તમને પહેલો ડાયાગ્રામ જે છે એ પાછો દર્શાવું છું મતલબ કે અહીંયા ધ્યાન આપજો હું આનું સેક્શન લઉં છું આનો લંબવત છેદ લઉં છું ઓકે તો આનો લંબત છેદ લેવાથી મને આ રચના જોવા મળશે એટલે આ માઇક્રોસ્કોપિક રચના છે ઓકે આનો લંબચ છેદ લેવાથી જે અહીંયા તેઓ દેખાતું હશે મને આ રચના જોવા મળશે જે માઇક્રોસ્કોપિક રચના છે તો આમાં મને ત્રણ ભાગ જોવા મળે છે તો જોજો અહીંયા ખાસ ધ્યાન આપજો આ જે છે એ ઉપરી છે વેસ્ટિબ્યુલાઈ કીધું મેં એને ઓકે આ મધ્ય છે તો જેને મીડિયા કીધું ઓકે એમ કર્યો છે અને આ નીચેનું છે તો એને ટિમ્પેની કીધું દેખાતું હશે ઓકે તો આ ત્રણ ગુહા થઈ અહીંયા બાહ્ય લસિકા પ્રવાહી છે ઓકે અહીંયા બી બાહી ડસ્ટબિનમાં બાહીંયા લસિકા પ્રવાહી છે અને ટિમ્પેરીમાં બી બાહીંયા લસિકા પ્રવાહી છે એ તમે જોઈ શકો છો એ તમે જોઈ શકો છો તો એ જ વાત જે છે મેં સસ સમજાવી હવે તમે અહીંયા મધ્યમાં જોશો તો અહીંયા તમને આ રચના જે જોવા મળે છે એ શું છે એ કોટિકાય છે એ શું છે એ કોટિકાય છે આ રચના જે છે એ કોટિકાય છે ક્લિયર તો આ જ વાત મેં સમજાવી ફરી પાછું ધ્યાનથી એને સાંભળજો રિપીટ કરીને વિડીયો એટલે પોસિબલ થશે હવે અહીંયા ઘણીવાર બે પ્રશ્ન પૂછે છે ઓકે અહીંયા ઘણીવાર બે પ્રશ્ન પૂછે છે કે જે મધ્ય જે છે સ્કેલા મીડિયા જે છે એમાં કયું પ્રવાહી હશે તો એમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્કેલા મીડિયામાં અંતલસિકા પ્રવાહી હશે અને એ શું ધરાવે છે કોટિકાઇ અહીંયા આ જશે જેમ વાત કરી કોટિકાઇ જે હશે તે વચ્ચે જ જશે ઓકે તો એ મધ્યનું થઈ ફેસ્ટીબીલે ટીમ્પની બને બાહ્ય લસિકા ધરા પ્રવાહી ધરાવશે ઉપરનો જે ભાગ છે એ વેસ્ટિબ્યુલાઈ છે નીચેનો જે ભાગ છે એ ટિમ્પેની છે આ બી તમને ખ્યાલ હોવો જોઈએ બીજું કંઈ આ બે પ્રકારના ગવાક્ષ અથવા બારી જેવી રચના જોવા મળે કે જે મધ્યકર્ણ સાથે જોડાયેલી હોય તો જેમ કે ગવાક્ષ અંડાકાર અને ગોળાકાર બે પ્રકારનો હોય ગવાક્ષ અથવા બારી જેવી રચના જે છે ગોળાકાર અને અંડાકાર બે પ્રકારનો છે તો વેસ્ટિબ્યુલાઈ જે છે અંડાકાર હારે અંત પામશે અને ટિમ્પેની જે છે ગોળાકાર હારે એટલે ખાસ ખ્યાલ રાખ્યો વેસ્ટિબ્યુલાઈ જે છે ફરી પાછું દર્શાવવું એ અંડાકાર હારે અંત પામશે ગવાક સાથે અને ટિમ્પેની જે છે ગોળાકાર સાથે ઓકે આના ક્વેશ્ચન માટે એટલું જ રિકવાયર્ડ છે હું ડિટેલમાં જતો નથી પાછું મારે એના માટે અલગથી સેપરેટ તમને એક્સપ્લેન કરવું પડે કે જે જરૂરી નથી ઓકે તો ઇન્સનો એક ક્વેશ્ચન હતો એના માટે તમને સમજાવ્યું છે આમાં આ બધી એક્ઝામ્સમાં ઓલવેઝ સ્માર્ટલી કામ કરવું પડે તમે આખી આખી ટ્રુમેન વાંચી નાખો તો ના થાય અને ટ્રુમેન આમ તો હું તો રેકમેન્ડ બી નથી કરતો તમારે ત્યાં ઘણા બધા ટીચર્સ યુઝ કરે છે ઘણી જગ્યાએ મેં જોયું છે બટ આઈ ડોન્ટ રેકમેન્ડ એટ ઓકે એમાં ઘણી મિસ્ટેક્સ બી છે એટલે તમે એમ આઈએસસીની બુક્સ ગમે તે વાંચીને કહે છે ના ચાલે તમારે તમારા ટેક્સ્ટબુક અને ક્વેશ્ચન્સ પ્રમાણે ટીચરે જે છે એની નોટ્સ બનાવી પડે અને એને સ્ટ્રીમલાઇન કરવું પડે તો જ પોસિબલ થાય હવે આપણે વાત કરીએ છીએ કોટિકાઈની તો જે વચ્ચે જે ભાગ હતો કોટિકાઇ જે હતો એ વચ્ચે પછી જે ભાગ હતો ઓકે તો હવે આપણે મૂળ તો આ રચનાની જે વાત કરી આગળ બી મેં તમને દર્શાવી હવે કોટિકાય જે છે હવે અહીંયા અહીંયા ત્રણ કલા આવશે અહીંયા ત્રણ કલા આવે છે એક છે બે ટેક્ટોરિયલ કલા બીજી છે બેઝિલર કલા અને ત્રીજી છે રિઝનરની કલા ટેક્ટોરિયલ બેઝિલર અને રિઝનરની કલા તો આ ત્રણ કલા જે છે અહીંયા આવે છે ઓકે અહીંયા જે છે ત્રણ કલા જે છે એ આવશે તો કોટિકાય જે છે એ સામાન્ય ટેક્ટોરિયલ કલાના રેફરન્સમાં છે તો અહીંયા ત્રણ કલા જે આવે છે એ તમને ખ્યાલ હોવી જોઈએ ટેક્ટોરિયલ બેઝિલર અને રીઝનર ઓકે તો એ ખાસ ખ્યાલ રાખજો કોટિકાય જે છે એ ટેક્ટોરિયલ કલાનો ભાગ છે પણ આવેલું કોની પર છે બેઝિલર પર મતલબ કે આવી રીતના હું નીચે બેઝિલર બનાવીશ તો આની પર મને જોવા મળશે કોટિકા ઓકે તો આ ખાસ ખ્યાલ રાખજો હવે કોટિકાએ શું ધરાવશે કોટેકાઈની તમે આમ રચના લેશો તો અંદર એ આ પ્રકારે ઘણા બધા કોષ ધરાવે કે જે આમ પક્ષમીય રચના ધરાવતા હોય પક્ષમીય રચના ધરાવતા હોય જેને શું કહેશું આપણે રોમમય કોષ જેને કહેશું આપણે રોમમય કોષ તમે આ એ દરેક કોષ આ પ્રકારનો હશે જો આ પક્ષમાં જેવી રચના ઉપર દેખાતી હશે કે વાળ જેવી રચના તો આ જે દેખાય છે એ છે રોમય કોષ ઓકે હવે સમજો રોમમય કોષ જે છે એ મુખ્ય રીતે એ મુખ્ય કર્ણગ્રાહી કોષ છે અથવા એ મુખ્ય ધ્વનિગ્રાહી કોષ છે રોમય કોષ જે છે એ મુખ્ય ધ્વનિગ્રાહી કોષ છે અને રોમમય કોષ તમને કોટિકાઈની અંદર આમ હારમાં ગોઠવાયેલા જોવા મળશે ઓકે આમ હારમાં ગોઠવાયેલા જોવા મળશે અંદરની બાજુ ઓકે અને રોમય કોષ જે હશે એ અંતરવાહી ચેતાતંતુના સંપર્કમાં હશે રોમમય કોષ જે હશે અંતરવાહી ચેતાતંતુ મતલબ કે ધ્વનિના તરંગો જે છે એના ઇન્ટરપ્રિટેશન માટે એ મગજ સુધી લઈ જશે જો મગજ હશે તો એના માટે આ કાર્ય કરશે રોમય કોષ પર તમને આ પ્રકારની જે રચના પક્ષમીય રચના જોવા મળે છે ઓકે જે આ પ્રકારની જે રચના દેખાય છે ઓકે એ દરેક રોમમય કોષના અગ્રભાગમાંથી બહાર નીકળશે તો એક રોમમય કોષ લેશું આપણે તો આ શું થયો અગ્રભાગ આ શું થયો પશ્વ ભાગ એના રેફરન્સમાં જેને સ્ટીરિયોસિલિયા કહીએ છીએ જેને સ્ટીરિયોસિલિયા કે સ્ટીરિયો પક્ષનો બી કહેવાય છે ઓકે હવે સમજો ડાયાગ્રામમાંથી હમણાં સમજાવું છું રિઝનરની કલા જે છે એ છાપરું ગણાય સ્કેલા મીડિયાનું ટેક્ટોરિયલ કલા જે છે ઓકે એ ઓર કોટિકાયનો એક ભાગ ગણાય અને રોમમાં એક કોછામાં ખૂપેલા હશે બેઝ કલા જે છે એ સ્કેલા મીડિયાનું તળિયું ગણાય ઓકે અને કોટિકાય આની પર હાજર હશે કોટિકાઇ જે છે તે આની પર હાજર હશે ઓકે હવે આ જે વસ્તુ જે મેં હું બોલ્યો એ તમને હું ડાયાગ્રામમાંથી સમજાવું છું એટલે તમને સમજવામાં ઈઝી રહે ઓકે હવે સમજો અહીંયા કેવું છે કે વચ્ચે હું પહેલાં તમને સ્કીમેટિક ડાયાગ્રામ આપું છું ઓર્ગન ઓફ કોટી છે આ જે છે શું છે બેઝર કલા ઓર્ગન ઓફ કોટીની ઉપર જે હશે એ શું હશે ટેક્ટોરિયલ કલા આના બધા કોષ હશે આની અંદર ખૂપેલા હશે તો કોટાઈની ઓર્ગન ઓફ કોટીની નીચે અરે કોટિકાઈની નીચે બેઝર કલા ઉપર ટેક્ટોરિયલ કલા એ ગોઠવણી થઈ તો હવે તમે અહીંયા આ ડાયગ્રામમાં ખાસ ધ્યાન આપજો હું માત્ર તમને આ પાર્ટ સમજાવું છું એટલે ધ્યાન આપજો હવે જો અહીંયા નીચે તમે જોઈ શકો છો સિસ્ટમ મોમેન્ટ મને એક અહીંયા નીચે તમે જોઈ શકો છો આ બેઝિલર કલા છે આ હું યલો લાઇન કરું છું એ બેઝિલર છે ઓકે પછી તમે ઉપર આ હું ગ્રીન જે કરું છું ગ્રીન ઓકે આ ગ્રીન જે લાઇન જે છે એ શું છે એ ટેક્ટોરિયલ કલા છે એ ટેક્ટોરિયલ છે આ બેઝિલર છે ઓકે હવે સમજો હવે તમે આ જે ડાર્ક પાર્ટ હું કરું છું અહીંયા ઓકે આ છાપરું જે કીધું સ્કેલા કેલા મીડિયાનું આ શું છે રિઝનર કલા આ છે રિઝનરની કલા બરાબર હવે તમે અહીંયા વચ્ચે જોશો તમે અહીંયા વચ્ચે જોશો તો વચ્ચે જસ્ટ અ મોમેન્ટ વચ્ચે તમને આ રેડ પાર્ટ દેખાય છે જે ઓકે આ જે પાર્ટ જે છે હું ડાર્ક કરું છું આ શું છે આ જે રેડ પાર્ટ જે છે એ કોટિકાઈ છે એ કોટિકાય છે એ શું છે તો એ છે કોટિકાય હવે તમે અહીંયા જોશો તો નીચે ટિમ્પેની છે ઉપર વેસ્ટિબ્યુલાય છે ને આ તો મીડિયા જ હતું આપણું જેમાં આ રચના છે તો કોટિકાય જે છે તો કોટિકાય જે છે એ ઉપરની બાજુ આ રોમ કો છે એમાંથી આ રીતની વાળ જેવી રચના જે છે એ કોને ટચ થાય છે તો ટેક્ટોરિયલ કલાને નીચે આધાર કોણ આપે છે બેઝલર કલા અને જે જે આજે તમે રચનાની વાત કરી આપણે કે જે છાપરા જેવી રચના કે જે ઉપર જે છે રિઝનર કલા છે આ જે પાર્ટ જે છે એ રિઝનર કલા છે ઓકે તો આ રીતે આ ગોઠવણી જે છે એ છે આ રીતે આ ગોઠવણી જે છે એ જોવા મળશે ઓકે તો રિઝનર કલા જે છે સ્કેલા મીડિયાનું છાપરું ગણાય કે થોડું ક્રોસમાં હશે રિઝનલ કલા સ્કેલા મીડિયાનું છાપરું ગણાશે ઓકે પછી એનું તળિયું શું ગણાશે ઓકે જે સ્કેલા મીડિયા જે હશે એનું બેઝર કલા ઓકે ટેક્ટોરિયલ કલા જે છે એમાં રોમમય કોષ જે હશે તે ખૂપેલા હશે ઓકે તો આ જો તમે અહીંયા અહીંયા આ વસ્તુનું ઝૂમ કરું છું તો આ જો રોમમય કોષની તમને સ્ટીરિયો સીરિયા છે ને આ દેખાય છે ટેક્ટોરિયલ કલા છે આ બેઝલર કલા છે અને આ જે છે એ રિઝનર કલા છે ઓકે તો આ તમને ખાસ ખબર હોવો જોઈએ એટલે આ આખી ચેમ્બરની આપણે વાત કરી તો અસ્કેલા મીડિયા થયું આ એનું છાપરું રિઝનર થયું ઓકે પછી એનું તળિયું જે છે એ શું થયું બેઝલર થયું અને ટૅ જે છે એના જે રોમય કોષ જે હશે ખૂપેલા હશે કોની અંદર ટેક્ટોરિયલમાં ખૂપેલા હશે ટેક્ટોરિયલમાં તો આ મેં આખી વાત કરી ઓકે આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ આ તમને ખાસ ખબર હોવી જોઈએ તો એ જ ગોઠવણીની વાત કરી એટલે સેક્શન પર છે આખો ખેલ કે તમે કઈ રીતના તો પહેલાં તમને કયા કયા અંગ શું શું આવે એ રીતના ખ્યાલ હોવો જોઈએ પછી તમે બા આમ સિકેમેટિક ડાયગ્રામ લો પછી આપણે વાત કરીએ આ પાર્ટની ઓકે જે આ પાર્ટની વાત કરીએ આપણે તો એ આર યુ આ વેસ્ટીબ્યુલ અંગને પછી આનું સેક્શન લેશો તમને આ પ્રમાણે જોવા મળશે કે જે આપણે વાત કરી કે આનું સેક્શન જે છે અહીંયા આ રીતે દેખાશે ઓકે તો આટલું ઇનફ છે નીટ માટે નીટ માટે આટલું ઇનફ છે તો ટેક્સ્ટબુક અને આ બંને વાંચવું વ્યવસ્થિત રીતે હું તમને એક સારો ગૂગલમાંથી બી ડાયાગ્રામ જે છે બતાડું છું જસ્ટ એ મોમેન્ટ એટલે તમારા માટે ઇઝી રહે જસ્ટ એ મોમેન્ટ હાજી હવે જો સમજજો અહીંયા ખાસ થોડું નેટવર્કનો ઇશ્યુ છે બટ કાઇન્ડલી કોઓપરેટ હવે તમે જોશો સી તો આશંખિકા છે ઓકે આ આખો વેસ્ટિબ્યુલનો ભાગ છે આ દેખાય છે અર્ધ ગોળાકાર નલિકા છે ત્રણેય આ જે છે એમ્પ્યુલા છે અથવા તો છે આ જે છે તુંબિકા છે ઓકે તો તમે જોયું કે અહીંયા આટલો જે ભાગ જે છે સોરી આટલો જે પાર્ટ જે છે આટલો જે એક એક્સક્યુઝ એક્સક્યુઝા આટલો જે ભાગ જે છે ઓકે એ શું કરે છે સંતુલનનું એ કાર્ય કરે છે સંતુલનનું ઓકે જ્યારે આ જે પાર્ટ જે છે એ સાંભળવાનું કામ કરે છે જો અહીંયા જસ્ટ અ મોમેન્ટ એકચ્યુલી આ અહીંયા ગોળાકાર ગવાક્ષ છે અહીંયા અંડાકાર કાર ગવાક્ષ છે આ બે ભાગ જ દેખાય છે ઓકે તો આ ત્રણ તમને ગુળાકારના લિકા છે વન ટુ ને આ થ્રી ઓકે આ બંને જે છે અહીંયા ઉદરિકા છે અને આ શંખિકા છે ઓકે આ બી ડાયાગ્રામ સારો છે સમજવા માટે તમે જોઈ શકો છો અહીંયા જસ્ટમર લેક્ટિટ લોડ ઓકે નેટવર્કના બહુ જ છે છેલ્લા લાઈક ત્રણ ચાર દિવસથી મારા ઝૂમ લેકચર્સમાં બી વચ્ચે ઇન્ટરપ્શન્સ બહુ જ આવે છે ઓકે તો આ જે છે તમે જોશો તો ત્રણ અધગોળાકાર નલિકા છે આ અસ્થિ કુહર છે અંદર કલા કુહર છે ઓકે આ બ્લૂ છે અસ્થિ છે અંદર જે છે કલા છે ઓકે પછી આ તમને ત્રણે ત્રણ હવે જે બતાડી છે ઉદરિકા ભાગ અને આશંખિકાનો ભાગ બીજું તમે અહીંયા અંડાકાર ગવાક્ષ જોઈ શકો છો આ તુંબિકા કે જે ફૂલેલો ભાગ છે ઓકે આ જે દેખાય છે તુંબિકા છે આવી સારો ડાયાગ્રામ છે સમજવા માટે હું ઓલવેઝ મારા લેક્ચર્સમાં એન્ડમાં સ્માર્ટ ક્લાસનો યુઝ કરું ઇમેજીસ બતાડું વિડીયોઝ બતાડું પહેલાં હું ડાયગ્રામેટિકલી એક્સપ્લેન કરું આજે ડાયાગ્રામ ડાયગ્રામ ટેક્સ્ટબુકમાં આપેલો છે તમારા એના રેફરન્સમાં છે તો જોશો તમે અહીંયા તો આ જે છે અહીંયા સુધી બાહ્ય કણ છે અહીંયા કાંડનો પડદો છે પછી આ મધ્ય કણ થયો અને પછી આ બધું જે છે અંતકણમાં થશે જે મેં સમજવા માટે તમને સ્કેમેટિક ડાયાગ્રામ આપ્યો તો આ જ ડાયાગ્રામ જે છે આ સારો ડાયગ્રામ છે સમજવા માટે જે વાત કરી તો આ બાહ્યકણ થયો આ કાનનો પડદો છે પછી અંતકોણ આ થોડી હેરણ પેંગળું અને પછી આ જે છે અંતકોણ શંખિકાનો ભાગને આ ચેતા ધોની જે કીધી આપણે આજે આપણે હમણાં સમજીએ લાસ્ટમાં જે ત્રણ ભાગ જે છે એની વાત કરી કે મીડિયા ટીમ્પિંગને વેસ્ટીબ્યુલાઈની જે આપણે વાત કરીએ છીએ એનો બી એક સારો ડાયાગ્રામ તમને દર્શાવવું એટલે તમારા માટે ઇઝી રહે સમજવું જસ્ટ અ મોમેન્ટ જો આ સમજ મારી પાસે એક બહુ ફાઇન ડાયાગ્રામ હતો બટ એનો ન અત્યારે મને મળશે કે નહીં હમ આ તમે ત્રણેય ચેમ્બર જોઈ શકો છો સી અહીંયા છે રિઝનરની કલા અહીંયા ટૅક્ટોરિયલ કલા અહીંયા રોમમય કોષ તો આ દેખાય કોટિકાય છે ઓકે ના બેઝે કલા આ ચેતા ઓકે તો અહીંયા જોજો આજ આના તમે આજે રોમમય કોષ જોશો તમે તો જો આ ભાગમાં તમને આમાં ખૂપેલા છે ટેક્ટોરિયલમાં કે એ સાંભળવા માટે જવાબદાર છે અહીંયા બધા બાહીંયા રસીકા પ્રવાહી હશે ઓકે તો એ જ આપણે વાત કરીએ તો ખરેખર જે ગોઠવણી જે છે એ તમે આ રીતે બી આ ડાયાગ્રામ બી સમજી શકો તમે જસ્ટ એ મોમેન્ટ ટાઈક હું સૌથી સારો ડાયગ્રામ તમારા માટે સર્ચ કરવાની ટ્રાય કરું છું મારી પાસે લેપટોપમાં છે બટ એમને ત્યારે લેપટોપ પર જો આ ખૂબ જ ફાઇન ડાયગ્રામ છે તો ખાસ સમજજો જુઓ સી અસ્કેલા મીડિયા આ રીઝનરની કલા આ ટેકનોલિકલ કલા જો આ રીતની દેખાય છે ઓકે પછી તમે જોઈ શકો છો અહીંયા આ જો રોમમય કોષ છે આ બેઝલ કલા છે આ દેખાય છે બેઝલ કલા છે ઓકે અને આ રોમમય કોષ જો આમાં ઉપર ટચ થાય છે સ્ટેરિયો સિરિયા આ પક્ષમાં અહીંયા રચનાઓ અહીંથી કેતા જાય છે એ દર્શાવેલું છે કેતા જાય છે તો વચ્ચે ખાલી લેશું તો તમે જોશો કે આ જે ભાગ છે આ જે પાર્ટ છે આખું ઓર્ગન ઓફ કોટાઈ થયું આ જે ભાગ જે છે એ આખો ભાગ જે છે સોરી યુઝ આ જે આખો ભાગ જે છે ઓર્ગન ઓફ કોટાઈ થયું આ જે પાર્ટ જે છે ઓર્ગન ઓફ કોટાઈ આ ટેક્ટોરિયલ કલા આ રિઝનલ કલા અ બેઝર કલા અને ટિમ્પેન તો આમાં રોમ મય આ દેખાય છે રોમમય કોશ છે કે જે અહીંયા ખૂપેલા છે ઉપર જે અહીંયા ખૂપેલા છે અને જે ધ્વનિ માટે જરૂરી છે ઓકે આ બી એક સિમ્પલ ડાયાગ્રામ છે જે તમે જોઈ શકો છો ઓકે તો અંતઃકણની રચના તથા તમામ કણની એનાટોમિકમાં માત્ર આટલું જ છે તો હું અહીંયા મારો લેક્ચર જે છે પૂરો કરું છું કોઈ ડાઉટ્સ હોય તો કમેન્ટ્સમાં લખું સોરી જસ્ટ અ મુમેન્ટ આ મોબાઈલ એડવર્ટાઈઝમેન્ટ કોઈ ડાઉટ સુધી તમે કમેન્ટ્સમાં લખી શકો છો અને મારો લેક્ચર કેવો લાગ્યું જરૂર મેન્શન કરજો અને ઇફ યુ લાઈક માય વર્ક તો બીજે બધે તમારે મારું કામ સ્પ્રેડ કરી શકો છો અને બીજા લેક્ચર્સ બી મારા જોવા અને મારી ચેનલને તમે સ્પ્રેડ કરી શકો છો થેન્ક યુ ગાઈસ આ લેક્ચર વિદિન ટ્વેન્ટી ફોર અપલોડ કરી આપીશ ઓકે થેન્ક યુ ગાઈસ ટેક કેર સ્ટે સેફ